ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે ને આ અંતિમ દિવસે ત્રણ અલગ અલગ વિધેયક પાસ થઈ શકે છે. સવારે 9 વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળ શરૂ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પ્રવાસન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નોની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચા કરવામાં આવશે. તો ગૃહમાં વિવિધ વિભાગોના નાણાકીય હિસાબો એટલે કે કેગનો અહેવાલ પણ આજે રજૂ કરવામાં આવશે અને આ ઉપરાંત વિધેયક પણ રજૂ કરવામાં આવવાના છે. તો ત્રણ અલગ અલગ વિધેયકો આજે ગૃહમાં રજૂ થશે અને બજેટ સત્ર જે ચાલી રહ્યું છે તેનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે કેગનો મહત્વનો રિપોર્ટ પણ રજૂ થશે. શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવી છે. પ્રશ્નોત્તરી કાળની વાત કરીએ તો તેની અંદર અલગ અલગ પ્રશ્નો પર ચર્ચાઓ પણ થઈ રહી છે, જેમ કે આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પ્રવાસન અને પર્યાવરણ. આ તમામ વિભાગોના પ્રશ્નોની ચર્ચા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ત્રણ અલગ અલગ વિધેયક પણ આજે પસાર થવાના છે અને સાથે જ કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે.